અબડાસા તાલુકાના શણુશરા ગ્રામ પંચાયત વિસ્તારમાં બેન્ટોનાઇટ ઉદ્યોગમાં મંજૂરી ન લેતા સરપંચે મીડિયા સમક્ષ રજૂઆત કરી જેમાં શણુશરા જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રી પરેશજી જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શણુશરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા બેન્ટોનાઇટ ફેક્ટરીઓ પાંચ જેટલી આવેલ છે જેમાં બેન્ટોનાઇટ ફેક્ટરીમાં રોજગારીઓ અને ભરાઈને બહાર જાય છે અને જેવા ઘણા માણસો પણ કામ કરે અને મોટા મોટા બાંધકામ પણ થઈ રહ્યા છે પણ જમીન એને થયા પછી જમીનમાં બાંધકામ માટે પંચાયતના બાંધકામ પ્લાન્ટ એને હુકમ નકશા રજૂ કરવાના હોય પણ આજ દિન સુધી કોઈ બાંધકામની મંજૂરી લીધી નથી જેમાં માણસો કામ કરે તેઓ ક્યાંના છે ત્યાંના રહેવાસી છે તેઓના પણ કોઈ ખાતામાં જાણ કરેલ કે પછી મંજૂરી લીધેલ છે કે શું તારીખના એની મંજૂરી મળ્યા પછી આજ દિન સુધીના કોઈ જ મિલકત વિરોપ પણ ભરેલ નથી કારણ કે બાંધકામની હોય મંજૂરી લીધેલ નથી જેની યોગ્ય તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર નીકળે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ બાનુશાલી નલિયાબડાસા કચ્છ હું જાડેજા પરેશ છે સરપંચ સંગઠન પ્રમુખ અબડાસા તાલુકો અને સરપંચ સણોસરા જૂથ ગ્રામ પંચાયત રોજ એટલે કે મહાન્યૂઝ હોય કે કોઈપણ મીડિયા સમક્ષ આજે લેટર પણ મેં મોકલ્યો છે પણ અમારા સણોસરામાં આવેલ લગભગ પાંચેક ઉદ્યોગો બેન્ટોનાઇટના ઉદ્યોગોમાં લગભગ છેલ્લા કોઈ દસ વર્ષ થયા હશે કોઈ આઠ વર્ષ થયા હશે કોઈ સાત વર્ષ થયા હશે એને જમીન કરાવ્યા પછી મોટા મોટા બાંધકામ એટલે કે પાંચ હજાર ફૂટ દસ હજાર ફૂટ વીસ હજાર ફૂટ એવા બાંધકામ થઈ ગયા છે પણ આજ સુધી એને થયા પછી એની બાંધકામની મંજૂરી પંચાયતને આપવાની થતી હોય છે પણ હજી સુધી કોઈ પણ ઉદ્યોગવાળાએ અમારી પાસે કોઈ નકશો પ્લાન્ટ મૂકેલ પણ નથી અને કોઈ મંજૂરી લીધેલ પણ નથી અને બધા બાંધકામ થઈ ગયા છે બાંધકામ પાછળ આજે દસ હજાર કે પંદર હજાર ફૂટ બાંધકામ હોય અને એનો જો ટેક્સ આપણે દસ કે પંદર રૂપિયા નાખીએ તો પંચાયતની આવક દર વર્ષે એટલે કે ચાર પાંચ લાખ રૂપિયા જતા હોય છે એનો વ્યવસાય વેરવો હોય મિલકત વેરવું હોય એમાં જે માણસો કામ કરે છે એ પણ ક્યાંના છે અને ક્યાંના રહેવાસી છે એ અમને ખબર નથી ને અમારા વિસ્તારમાં કામ કરતા હોય ક્યારેક કાંઈક પણ અજુગતું બનશે તો એ માણસો ત્યાં નહીં હોય તો માણસોની પણ ફાઇલ એમને નિભાવવાની હોય પંચાયતને પણ જાણ કરવાની હોય પોલીસ ખાતાને પણ જાણ કરવાની થતી હોય છે માણસોની પણ તો એવી કોઈ અહીંયા કોઈ મંજૂરી લેવામાં જ નથી આવતી એટલે કે સરકાર શ્રીના નિયમને નેવે મૂકી અને આ બધા ઉદ્યોગો ચાલતા હોય છે જે ઉદ્યોગો ગ્રામ પંચાયતને સરકાર સદ્ધર બનાવવા માગતી હોય અને અત્યાર સુધી સરકાર ગ્રામ પંચાયતના હિતમાં નિર્ણય લેતી હોય છે પણ આ ઉદ્યોગવાળા બધા બેફામ એટલે કે જેને કહેવાય કે ખનીજ ચોરો જે જેને મજા આવે ત્યાંથી ખનીજ કાઢી લઉં અને જેને મજા આવે ત્યાં વેચી દેવું આ બધી આ સરકારમાં સરકારની પડદા પાછળની કામગીરી થતી હોય અને સરકારના આ ઘણા અધિકારીઓની જો એમાં ક્યાંક આખાડા કાન કામ કરતા હોય તો અમારી સરપંચ તરીકે મારી એક જ માંગ છે કે મારા વિસ્તારમાં જેટલા પાંચ ઉદ્યોગો છે એને દસ વર્ષ કે આઠ વરસ થયા હોય અને એને થઈ ગયા પછી પણ આજની સુધી એના લેઆઉટ પ્લાન્ટ અમારી પાસે આવેલ નથી એના હુકમ અમારી પાસે ન આવ્યા હોય અને કેટલા વર્ષથી જે મંજૂરી મળી છે એ મંજૂરીના આજ સુધી પૈસા એ ગ્રામ પંચાયતમાં ભરે એવી તમારા મીડિયમ મીડિયાના માધ્યમથી એક સરકાર સુધી વાત પહોંચે કે આવા તો ઘણા ગામોમાં આવશે આપણે આપણે પવનચક્કીની વાત કરીએ તો પવનચક્કીવાળા ક્યાંય પણ ટેક્સ પંચાયતને ભરતા નથી રોડ રસ્તા આટલા ખરાબ કરી નાખવા અને કોઈ ક્યાંય પણ એક પૈસો ભરવામાં ન આવે એવી જ રીતે અમારો સણોસરાથી બાલાચોડ રસ્તો જાય છે તો બાલાચોડ રસ્તા ઉપર અત્યારે રેલવેનું કામ ચાલુ છે એ રસ્તો વરી હમણાં આપણા ધારાસભ્ય પીએમ જાડેજાએ મંજૂર કરાવે પણ રસ્તાની હાલત અત્યારે જોઈએ તો બાલાચોડ ગામ જવું હોય તો દયની હાલત દયની હાલત થઈ ગઈ છે કારણ કે રેલવેના ભારે વાહનો જતા હોય અને આ રસ્તા બગડતા હોય તો સરકારશ્રીના પૈસા વેડફાતા હોય તો ત્યારે આજે સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે પણ તમને ખાસ વિનંતી કરું છું કે આ આવા લોકો લુખા તત્વો જેને કહીએ કે બેફામ જે અત્યારે ખનીજ ચોરી કરતા હોય કે બેફામ પંચાયત ના પૈસા પણ ભરતા ભરવા તૈયાર ન હોય કે તાલુકા પંચાયતને આવકમાં રોયલ્ટી ચોરી કે ખનીજ ચોરી થતી હોય તો એના ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી આપણા મીડિયા સમક્ષ અમારી માંગશે